ઓછી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે, જેના પગલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખુલ્લી હરાજી શરૂ થઈ છે. યાર્ડમાં 7000 ગુણીની આવક થઈ છે, તો એક મણના 800-900 રૂપિયામાં હરાજી થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો યાર્ડ પહોંચી ગયા હતા. વડોદરામાં બેફામ વધી રહ્યો છે રોગચાળો. ડેન્ગ્યુનો ભરડો વધી ગયો છે અને છેલ્લા 48 કલાકમાં ડેન્ગ્યુના લીધે 2 લોકોના મોત થયા છે. તરસાલી વિસ્તારના કૌશલ સેવકનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું છે. તો યુવક એક મહિના બાદ યુકે અભ્યાસ માટે પણ જવાનો હતો, પરંતુ થોડા દિવસ પહેલા તાવ આવ્યા બાદ ડેન્ગ્યુનું નિદાન થયું અને 2 દિવસ પહેલા ગોત્ર વિસ્તારમાં જ ડેન્ગ્યુના કારણે મોત થયું યુવકનું. તો પાછલા 11 મહિનાની જો વાત કરીએ તો 751 ડેન્ગ્યુના કેસ પોઝિટિવ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ચિકનગુનિયાના 48 કેસ, મલેરિયાના 27 કેસ અને કમળાના 18 કેસ, તો ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા છે. સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો ડેન્ગ્યુના 29 કેસ સામે આવ્યા છે. તો કમળા, સાદા તાવ અને મેલેરિયાના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અરે મુજે ના બુખાર આ રહા થા ના તો કહેતે હૈ કે કમળા હો ગયા હૈ તો વો ઉતર નહીં રહા હૈ, વોમિટ ભી આ રહા હૈ, પાણી ઇતના ગંદા આતા હૈ ઉધર તો પીને કી વજહ સે એસે પ્રોબ્લેમ હો ગયા હૈ. અત્યારે દવાખાના મારી મિસિસ ને આયો છું, મેં એથી કમળો થઈ ગયો હતો. પૂરો વિસ્તારની અંદર એટલું ગંદુ પાણી આવે છે, ઠેર ઠેર લીકેજ વધારે હોય છે, એના કારણે તેમાં ડેન્ગ્યુ, કમળો અને ટાઈફો જેવા અનેક રોગો ત્યાં જાય. ડેન્ગ્યુ જે છે ચોમાસા પછી, ખાસ કરીને જે હ્યુમન રિઝર્વોયરમાં જે ક્યારેક પણ જે મેનમેડ રિઝર્વોયરમાં પાણી ભેગું થાય, એટલે કે ટાયર ઉપર પડ્યો છે, એક આ ટીનના ડબ્બા છે, એક આ કરશે કોઈ કન્સ્ટ્રક્શન માટે ખાડા ખાવું છે, જે ખોલી ફ્રેશ વોટરમાં એમની બ્રિડિંગ થાય છે, તો એવા જે સોર્સ છે એમનો જે છે નિકાલ કરીએ અને મચ્છરોની ઉત્પત્તિને અટકાવીએ તો ડેન્ગ્યુને ખરેખર આપણે અટકાવી શકીએ છીએ. ચોમાસાની વિદાય પછી પણ વડોદરા શહેરમાં જે રોગચાળો જે છે તે યથાવત છે, અને જે રીતે દર્દીઓનો આંકડો વધી રહ્યો છે, ખાસ કરીને દૂષિત પાણીથી થતા જે રોગો છે, આ પાણીજન્ય રોગો છે, કમળો જે છે, મચ્છરના ઉપદ્રવથી થતા ડેન્ગ્યુ છે, સાદા તાવ છે, ટાઇફોઇડ છે, ખરેખર જે રીતે દર્દીઓની સંખ્યા જે હોસ્પિટલમાં જે બિલકુલ જે દ્રશ્યો દેખાય છે એ ચિંતાજનક છે. અમે લોકો અત્યારે વડોદરાની કારેલીબાગ સ્થિત જે ચેપી રોગની હોસ્પિટલ છે ત્યાં ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો અત્યારે સવારે જ મોર્નિંગમાં અત્યારે દવાખાનું ખુલતાની સાથે જ જે રીતે દર્દીઓની ભીડ અહીંયા જે છે એ ખરેખર ચિંતાજનક છે. વડોદરાના જે પૂર્વ અને દક્ષિણ વિસ્તાર જે છે કે જ્યાં આગળ દૂષિત પાણીની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દ્વારા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં પાણીજન્ય રોગો એટલે કે કમળાના ભોગ બને છે, અને અનેક સ્થળો ઉપર ખાસ કરીને તરસાલી અને ગોત્રી વિસ્તારમાં જે ગંદકી છે તેને લઈને મચ્છરોના ઉપદ્રવ સ્થાનને લઈને ડેન્ગ્યુના દર્દીઓ ચિંતાજનક રીતે વડોદરામાં વધી રહ્યા છે. 48 કલાકની છેલ્લા વાત કરીએ તો 2 યુવકોના ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યા છે, અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં થયું છે, વડોદરાના આરોગ્ય વિભાગ માટે આ એક પડકારજનક સ્થિતિ છે. કેમેરામેન અંકિત ગૌણસિકર સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.